नमस्कार मित्रों, स्वागत है अपनी आ यूट्यूब चैनल ट्रिक गुजराती में। तो मित्रों, आगळना वीडियो में आपणे ई बाइकनी सहाय अन्वयनी माहिती मेळवी गया। तो आजे आपणे जे त्रिचक्री वाहन एटले के रिक्षा खरीदवा माटे सरकार द्वारा जे सबसिडी सहाय आपवामां आवी रही छे तेना विशे माहिती मेळवीशुं। ते पहेला जो आपणी आ चेनल पर नवा होय अने चेनलने सब्सक्राइब न करी होय तो चेनलने सब्सक्राइब करी बाजूमां रहेल बेल आइकॉन प्रेस करी ऑल नोटिफिकेशन चालू कर लेवा विनंती, जेथी करी अपनी चेनल पर ज्यारे पण नवी माहिती मुकवामां आवे त्यारे तेनुं नोटिफिकेशन तमारा मोबाइल पर मळी जाय। तो चलो शुरू करिए आजनो आपणो आ टॉपिक। रिक्षा खरीदवा माटे मेळवो रुपया 48,000 नी सहाय, तो ते अंगेना फॉर्म भरवानुं शरू थई गयुं छे अने तेनो लाभ कोने क्यारे अने केवी रीते मळशे तेनी संपूर्ण माहिती आजे आ विडियोमां आपणे सरळ भाषामां समजीशुं। तो चलो अपने तेनी माहिती जोता जाइए। बैटरी संचालित वाहन अपनावीए, पेट्रोल बचावीए तथा पर्यावरण जतन करिए, एटले के पर्यावरण जतन करवाना हेतु थी जे इलेक्ट्रॉनिक वाहन ने प्रोत्साहन मळे तेवा हेतु थी आ योजना आरंभ थई रही छे। तो बैटरी संचालित त्रिचक्री वाहन योजना वर्ष 2020-21 योजनानो लाभ मेळवा शुं करशो ते अंगेनी संपूर्ण माहिती आपणे विगतवार जोता जाइए। तो सौ प्रथम आपणे जोईए के कोण अरजी करी शके। तो आ योजना अन्वये व्यक्तिगत अथवा तो संस्थाकीय अरजदारो अरजी करी शके छे। अने अरजीपत्रक क्यांथी उपलब्ध थशे, तो के जेडा द्वारा अधिकृत उत्पादकोना डीलर्स तथा जेडानी वेबसाइट छे जे geda.gujarat.gov.in ते वेबसाइट परथी पण आ फॉर्म उपलब्ध थई जशे। આગળ વાત કરીએ કે અરજી સાથે શું વિગતો આપવાની થાય છે, એટલે કે અરજી સાથે કયા કયા આધાર પુરાવાઓની જરૂર પડશે, તો તેમાં અ છે કે વ્યક્તિગત અરજદાર, જો વ્યક્તિગત અરજદાર હોય તો તેના આધાર કાર્ડની સ્વપ્રમાણિત નકલની જરૂરિયાત રહેશે, ત્યારબાદ ત્રિચક્રી વાહન ચલાવવા માટેના ડ્રાઇવિંગ લાયસન્સની સ્વપ્રમાણિત નકલ, ત્યારબાદ છે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, દિવ્યાંગ, મહિલા સાહસિક, સ્ટાર્ટઅપ સાહસિક, ગરીબ, અતિ ગરીબ, બિન અનામત વર્ગના આર્થિક પછાત વર્ગ અંગેનો સક્ષમ અધિકારીના પ્રમાણપત્રની સ્વપ્રમાણિત નકલ, તો આ પૈકી જે લાગુ પડતું હોય તે પ્રમાણપત્રની સ્વપ્રમાણિત નકલ રજૂ કરવાની થશે। અને બમાં જોઈએ કે સંસ્થાકીય અરજદાર, જો કોઈ કિસ્સામાં સંસ્થાકીય અરજદાર હોય તો તેઓને સંસ્થાની નોંધણીના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ અને સંસ્થાના લાઇટ બિલ, પ્રોપર્ટી ટેક્સ બિલની સ્વપ્રમાણિત નકલ, સંસ્થાનો ત્રિચક્રી વાહન ખરીદવા અને વપરાશ કરવા અંગેનો ઠરાવ, આટલી વિગતોની જરૂરિયાત રહેશે। તો જે કોઈ વ્યક્તિગત અરજદાર અથવા તો સંસ્થાકીય અરજદારો અરજી કરવા ઈચ્છુક હોય તેઓએ આટલા ડોક્યુમેન્ટ તૈયાર રાખવાના રહેશે। ત્યાર પછી આગળ છે કે અરજી કોને જમા કરવાની રહેશે, તો આ અરજી છે તે ઉત્પાદક તથા મોડેલની પસંદગી કરીને તારીખ 31 ડિસેમ્બર 2020 સુધીમાં પસંદ કરેલ ઉત્પાદકોના ડીલર્સ અથવા તો જેડાની કચેરીમાં જમા કરાવવાના રહેશે। ત્યારબાદ આપણે આગળ વાત કરીએ કે પ્રાથમિકતાના ધોરણો, એટલે કે કોને પ્રાથમિકતા આપવામાં આવશે। તો વ્યક્તિગતમાં જોઈએ તો રિક્ષા ચાલક, મહિલા સાહસિક, યુવા સ્ટાર્ટઅપ સાહસિક, શિક્ષિત બેરોજગાર, અનુસૂચિત જાતિ, સામાજિક આર્થિક મોજણી અંતર્ગત જાહેર કરેલા ગરીબ, અતિ ગરીબ, અનુસૂચિત જનજાતિ, દિવ્યાંગ અને બિન અનામત વર્ગના આર્થિક પછાત, અને ત્યારબાદ સંસ્થાકીય રીતે પ્રાથમિકતા જોઈએ તો સહકારી મંડળીઓ, યાત્રાધામો, નફો ન કરતી સંસ્થાઓ, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ, આ પ્રમાણે તેઓને પ્રાથમિકતા એટલે કે અગ્રતા આપવામાં આવશે। હવે વાત કરીએ કે આ અંગે રાજ્ય સરકારની કેટલી સબસિડી મળવાપાત્ર થાય છે, તો આ અન્વયે આ યોજનામાં રૂપિયા 48,000ની સબસિડી રાજ્ય સરકાર દ્વારા મળવાપાત્ર થાય છે, જે પ્રતિ વાહન મળવાપાત્ર રહેશે। ત્યારબાદ આગળ આપણને પ્રશ્ન થાય કે આ સબસિડીનો લાભ કઈ રીતે મળશે, તો જેડા દ્વારા યોજનાની શરતો મુજબ જે પાત્રતા ધરાવતા લાભાર્થીઓના બેંક ખાતામાં વાહનની ખરીદી કર્યા પછી સીધી જ જમા કરવામાં આવશે, એટલે કે જો પાત્રતા ધરાવતા હશે તેવા લાભાર્થીઓના બેંક ખાતામાં સીધી આ સહાય જમા કરવામાં આવશે। ત્યારબાદ વાત કરીએ કે વાહનોના અધિકૃત ઉત્પાદક, મોડલ, મહત્તમ ભાવ
તથા તેમના ડીલર્સની માહિતી ક્યાંથી ઉપલબ્ધ થશે? તો આ ડીલર્સ અને મોડેલ વગેરેની માહિતી જેડાની વેબસાઇટ આપણે આગળ જોઈ ગયા કે geda.gujarat.gov.in તે વેબસાઇટ પરથી આ માહિતી મેળવી શકાય છે. આ ઉપરાંત જો કોઈને સંપર્ક કરવો હોય તો તેઓ ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી એટલે કે જેડા ગાંધીનગરનો જે ફોન નંબર છે 079-232-57-251 અથવા તો 079-232-57-253 તથા માન્ય ઉત્પાદકોનો સંપર્ક કરી શકે છે. અને જેડાનું અહીંયા જે સરનામું આપેલ છે ત્યાં પણ તેઓ જે પત્ર વ્યવહાર કરી શકે છે. તેઓનો ઈમેલ એડ્રેસ પણ આપેલ છે અને વેબસાઇટ પણ આપેલ છે. તો આ પ્રમાણે જે કોઈ વ્યક્તિગત મિત્રો અથવા તો સંસ્થા કે લાભાર્થીઓ આ યોજનાનો લાભ લેવા માગતા હોય તેઓ તારીખ 31 ડિસેમ્બર 2020 પહેલાં પોતાનું ફોર્મ જમા કરાવી દેવાનું રહેશે. જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.